જી અરુજનજી, લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયાના કારણે અત્યારે જે રીતે વિવાદિત નિવેદનો ટિપ્પણીઓ કરવામાં આવે છે, તો વાણી સ્વાતંત્ર્યનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગે છે ખરું? સોશિયલ મીડિયાનો એનો પોઝિટિવ પોઈન્ટ્સ બી બહુ છે, પણ અત્યારે આપણે નેગેટિવ કરીએ છીએ એટલે ડિસ્કસ કરું છું કે જ્યારે તમે વાણી સ્વતંત્રની વાત કરો છો, પહેલાં અહીંયા સોશિયલ મીડિયાનું એવું હતું કે છે કે અત્યારે અગર અભિજીતને અને કંઈક પેલા બેનને કેવું હતું, યા કોઈ અરુંધતીની યા પેલા અત્યારે જે પેલા જે જેએનયુની સ્ટુડન્ટ બેનને છે તેની છે, હા, તેને કહેવાનો એને ચાન્સ ના મળે, ત્યાં એને કહેવાનું મન બી ના થાય, તેને ખબર બી ના પડે, પણ થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા આ રસ્તો એનો ખુલ્યો છે. હવે જ્યારે આ રસ્તો ખુલ્યો છે ત્યારે આને કઈ રીતે યુઝ કરવાનો? હવે જેમ આપણે અત્યારે ક્યાંના વાત કરીએ છીએ કે લોકો આને સારી રીતે બી યુઝ કરે છે, એના પોઝિટિવ ઇફેક્ટ્સ બી બહુ આવે છે, લોકો બચે છે બી, રેલવેઝ વાળા યુઝ કરે છે, લોકો બચે છે, આપણે એક્સટર્નલ મિનિસ્ટ્રી યુઝ કરે છે, બચે છે, એટલે આ પોઝિટિવ પોઈન્ટ્સ બી છે. ખરાબ પોઈન્ટ્સમાં મેજરલી આ જે રીતે એકબીજાને છેડે છે અને પછી જે ટ્રોલિંગ ચાલુ થાય છે ને પછી જે સાઇડ્સ લેવાની ચાલુ થાય છે ને પછી જાણે કે અત્યારે જે સોનુ નિગમે કર્યું હતું અને પછી જે બધા બધું કમ્યુનિટી પેલું એ થયું, પેલું કમ્યુનિટી ઇન્સાઇટમેન્ટ થયું કે ભાઈ આ તો અમારા કમ્યુનિટી અગેન્સ્ટ બોલે છે ને એના પછી બધા લફડા ચાલુ થઈ ગયા, એટલે અને આ લેવલના લોકો જે એક ભલે કોઈ બી લેવલ હોય, અરે સોરી ભલે એ સિંગર છે, મારા ખ્યાલે જે માણસ નોર્મલ માણસ એની એટલી જ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે કે ભાઈ આપણે આવી રીતે આડાવાળા સ્ટેટમેન્ટો કોઈના રિલિજન માટે આવા ને મૂકવા, તો વ્યવસ્થિત મૂકવા તાકી કોઈને ઇન્સાઇટમેન્ટ ના થાય, કોઈનું મન ના દુઃખ થાય, કારણ કે અલ્ટિમેટલી આપણે એકલા તો નથી વર્લ્ડમાં રહેતા, બીજા બી લોકો રહે છે, એટલે એ લોકો વિચારતા નથી. લોકોને એવું એટલે આવા ટાઈપના સેલિબ્રિટી એવું થાય છે કે લાવ ને મને ફેમ મળશે, 5 મિનિટ બી ફેમ મળશે, જો આજે એને મને કેટલી ફેમ મળી ગઈ. વચ્ચે બી મેં અભિજીતને તો બહુ જોયા છે કે આવા આડાવાળા લખે એટલે ટીવી વાળાને બોલાવે, ટીવી વાળા બોલાવે એટલે હજી એનું એનું બધી ગંધ ચાલુ કરે, સોરી બટ એ ગટર ખોલે, મોડું ખોલે, એટલે હું એના વર્ડ યુઝ કરું છું, ગટર ખોલે એટલે એનું ગટર ખોલે અને પાછી બધી ગંધ ચાલુ કરી નાખે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે મીડિયા વાળા બી સમજવું જોઈએ, ટુ બી વેરી ઓનેસ્ટ. નોર્મલી હું મીડિયાને બહુ જ પ્રેસ કરતી હોઉં છું કે ભાઈ એ લોકો સારું કામ કરે છે, બહેનોને બચાવે છે આમ તેમ, પણ આવા કામમાં મીડિયા આવા આવા ગંધ જે કરે છે એ લોકોને બતાવવાનું બંધ કરે, આ લોકો ગંધ કરવાનું બંધ કરે. અત્યારે તો સારું કર્યું ટ્વિટર એનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું, તો આપણે બધા એની અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે, મારા ડિસ્કશનનો હેતુ જે છે મતલબ જ છે કે તમે આપણે આપણે બધા એટલા એટલા તો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છીએ કે કોઈનું પર્સનલ કેરેક્ટર એસેસિનેશન યા રિલિજન માટે આપણે શું કામ બોલીએ.